નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રિપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો રેડી, ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ. રેડી, આકૃતિમાં દર્શાવ્યા મુજબ આના આકારના એક સુવાહક તારમાંથી વીજપ્રવાહ પસાર થઈ રહ્યો છે. વક્ર ભાગની ત્રિજ્યા આર અને સુરેખ ભાગની લંબાઈ ખૂબ લાંબી છે. બરાબર, આ ખૂબ લાંબા તાર છે. તો ઓ પાસે ચુંબકીય ક્ષેત્ર, તો આપણે નામ આપી દઈએ ને એ બી સી ડી અને આ ઈ. રેડી, ચાલો આ એ બી તારની દિશામાં ઓ બિંદુ છે, જોઈ લો છે. તો એના દ્વારા ઓ પાસે ક્ષેત્ર શૂન્ય થાય. પહેલાં તો અહીં એ બી તારની દિશા પર ઓ બિંદુ હોવાથી તેના વડે ઓ પાસે ક્ષેત્ર શૂન્ય થશે. એ આપણે તારવી લીધું છે બાયો સાવના નિયમ અનુસાર, કારણ કે થીટા છે એ ઝીરો થાય, સાઇન ઝીરો ઝીરો એટલે ચુંબકીય ક્ષેત્ર ઝીરો. હવે આ બી સી ડી ચાપ, તો એનો આ ખૂણો કેટલો થાય? આટલો થાય ને. આ ખૂણો કેટલો થાય? 3π/2. તો લા ચાલો હવે બી સી ડી ચાપ વડે ઓ પાસે ક્ષેત્ર, તો બી વન બરાબર મ્યુ ઝીરો આઈ થીટા છેદમાં 4πr. અહીંયા થીટા બરાબર શું મૂકશું? 3π/2. તો બી વન બરાબર મ્યુ ઝીરો આઈ છેદમાં 4πr 3π/2. હવે દિશા ચેક કરી લ્યો. ચાલો પ્રવાહ આમ જાય છે ને, તો અહીંયા દિશા ક્યાં જશે? અંદર. જોઈ લેજો, પ્રવાહ આમ પસાર થઈ જાય આમાંથી છે ને, એટલે આમ અંદર એટલે અંદર. તો અહીં આવશે ક્રોસ. ઓકે ચાલો, આવી ગયું. હવે તમે કહો અર્ધ અનંત લંબાઈના ડીઈ તાર વડે ઓ પાસે ક્ષેત્ર, એને બી ટુ કહો, મ્યુ ઝીરો આઈના છેદમાં 4πr સાઇન થીટા 1 + sin θ 2. રેડી ને, થીટા અર્ધ અનંત લંબાઈ જો, થીટા 1 0, તો થીટા 2 કેટલું આવે? 90, કારણ કે આ છેડાને અનુલક્ષીને એ બનતો ખૂણો 0 અને આ છેડાને અનુલક્ષીને બનતો ખૂણો 90. તો બી ટુ બરાબર શું આવશે? મ્યુ ઝીરો આઈ 4πr સાઇન 0 sin 90. તો બી ટુ બરાબર ડાયરેક્ટ લખી દો, મ્યુ ઝીરો આઈના છેદમાં 4πr બરાબર ને, આ 1 થઈ જાય. હવે આ તારમાં પ્રવાહ ક્યાં જાય છે ચેક કરો, તો અંદર જ જાય છે ને આમ. રેડી, આમ તો છે નહીં, નહીંતર બહાર આવે. આમ જ છે એટલે અંદર, અંદર એટલે ક્રોસ. રેડી ચાલો, આવી ગયું. તો હવે ઓ પાસે પરિણામી ક્ષેત્ર, બેની દિશા એક છે એટલે બી બરાબર થશે બી વન પ્લસ બી ટુ. ચાલો બી વન મ્યુ ઝીરો આઈ છેદમાં 4πr 3π/2 પ્લસ મ્યુ ઝીરો આઈ છેદમાં 4πr. ચાલો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ છેદમાં 4πr કોમન લઈ લો, તો 3π/2 પ્લસ 1. રેડી, આ પરિણામી ક્ષેત્ર પણ એ અંદર જતી દિશામાં હશે. તો આવી ગયું 3π/2 પ્લસ 1. યસ, જવાબ સી તમારો સાચો જવાબ છે. રેડી ને વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? ઓકે, તો તમને જે માંગેલું છે સાબિત થઈ ગયું. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, આઈ પ્રવાહધારિત અતિ લાંબો તાર. ચાલો આખો છે ને અતિ લાંબો તાર છે આમ. રેડી, આ વર્તુળ છે. અતિ લાંબા વાહક તારનો થોડો ભાગ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર ત્રિજ્યાના વર્તુળાકાર રાળેલો છે, તો આ વર્તુળાકાર લૂપના કેન્દ્ર પાસે કુલ ચુંબકીય ક્ષેત્ર. પહેલાં તો અતિ લાંબા, અહીં અતિ લાંબા એ બી તાર વડે આર અંતરે ઓ પાસે ક્ષેત્ર, એને બી વન કહો. ચાલો મ્યુ ઝીરો આઈના છેદમાં 2πr દિશા. ચાલો પ્રવાહ આમ જાય છે ને, તો દિશા બહાર આવશે ને, જોઈ લો. પ્રવાહ આમ જતો હોય તો દિશા બહાર આવે જમણા હાથના નિયમ અનુસાર, એટલે ડોટ.
ઓકે ચાલો હવે આ રિંગ છે વર્તુળાકાર આર ત્રિજ્યાની પ્રવાહધારિત રિંગના કેન્દ્ર પર ક્ષેત્ર એને બી ટુ કયો મ્યુ ઝીરો આઈના છેદમાં ટુ આર ચાલો એમાં પ્રવાહ આમ જાય છે ને આમ આવે એટલે એમાંય બાર આવે ને જોઈ લો બાર આવશે છે પ્રવાહ આમ જાય છે ઓકે આમ નથી પ્રવાહ આમ નથી પ્રવાહ આમ છે પ્રવાહ આમ હોય તો ક્યાં આવે બાર આવે તો ડોટ ઓકે ચાલો હવે ઓ પર પરિણામી ક્ષેત્ર બી બરાબર બી વન પ્લસ બી ટુ મ્યુ ઝીરો આઈ ટુ પાઈ આર પ્લસ મ્યુ ઝીરો આઈના છેદમાં ટુ આર બી બરાબર મ્યુ ઝીરો આઈના છેદમાં ટુ આર કોમન એકના છેદમાં પાઈ પ્લસ વન બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈના છેદમાં ટુ આર વન પ્લસ પાઈના છેદમાં પાઈ રેડી પાઈને બાર લઈ લેવું હોય તો બી ઇઝ ઇક્વલ ટુ આવે મ્યુ ઝીરોના છેદમાં ટુ પાઈ આઈના છેદમાં આર પાઈ પ્લસ વન મ્યુ ઝીરોના છેદમાં આઈ નથી પણ ઉપર ટુ આઈ કરી નાખો તો આવી ગયું જો મ્યુ ઝીરોના છેદમાં અહીં ફોર પાઈ કરું તો અહીં ટુ આઈ આવે ટુ આઈના છેદમાં આર પાઈ પ્લસ વન રેડી તો મ્યુ ઝીરોના છેદમાં ફોર પાઈ ટુ આઈના છેદમાં આર પાઈ પ્લસ વન યસ આવી ગયું આમાં બાર જ આવશો ચાલો તો જવાબ આવશે તમારો સી ઇઝ ધ રાઈટ આન્સર આવી ગયો વિદ્યાર્થી મિત્રો રેડી આગળ વધીએ નેક્સ્ટ આકૃતિમાં દર્શાવ્યા મુજબ લૂપમાંથી આઈ પ્રવાહ પસાર થાય છે તો આઈ પ્રવાહ પસાર થાય છે તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર પહેલાં તો ચાપ એ આ એ એ બી એ બી ચાપ લઈ લો ચાલો એ બી ચાપ પર કેન્દ્ર સાથે ખૂણો કેટલો થાય આટલો થાય તો આ ખૂણો છે થ્રી પાઈ બાય ટુ અને અહીંથી આ ખૂણો છે ને એ છે પાઈ બાય ટુ આની ત્રીજી આર છે ને આની ટુ આર છે તો આપણે કહીએ ને ચાલો કે અહીં ચાપ એ બી વડે ઓ પાસે ક્ષેત્ર બી વન બરાબર મ્યુ ઝીરો આઈ થીટા છેદમાં ફોર પાઈ આર થીટા બરાબર મૂકી દો થ્રી પાઈ બાય ટુ રેડી તો બી વન ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ ફોર પાઈ આર ઇન્ટુ થ્રી પાઈ બાય ટુ ચાલો પાઈ પાઈ કેન્સલ કરી દો એટલે બી વન બરાબર થ્રી મ્યુ ઝીરો આઈ છેદમાં એટ આર એની દિશા ચાલો આના દ્વારા દિશા પ્રવાહ આમ જાય છે ને તો આના દ્વારા દિશા અંદર તો અહીંયા ક્રોસ ચાલો આવી ગયું હવે ચાપ સીડી દ્વારા ઓ પાસે ક્ષેત્ર મ્યુ ઝીરો આઈ થીટા છેદમાં ફોર પાઈ આર અહીંયા ધ્યાન આપજો થીટા મૂકવાનું પાઈ બાય ટુ અને આર મૂકવાનું ટુ આર જોઈ લો ટુ આર છે છે ને ચાલો તો બી ટુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ થીટા એટલે ફોર પાઈ ઇન્ટુ ટુ આર પાઈ બાય ટુ પાઈ પાઈ કેન્સલ તો બી ટુ બરાબર મ્યુ ઝીરો આઈ છેદમાં સોળ આર દિશા અંદર આની દિશા અંદર ચાલો આ આવી ગયું જો અહીં દિશા અંદર જ છે હે ને પ્રવાહ આમ જાય તો અહીં અંદર હવે વાત આવે એસી તાર એસી તાર અને બીડી તાર આ જો છે હવે એસી તાર અને બીડી તારની દિશામાં જ ઓ બિંદુ હોવાથી તેના દ્વારા ઓ પાસે
ક્ષેત્ર શૂન્ય થશે. ક્લિયર? ચાલો તો હવે બધું આવી ગયું, તો માટે ઓ પાસે પરિણામી ક્ષેત્ર ભાઈ બે અંદર જ છે જો, તો બી વન પ્લસ બી ટુ થ્રી મ્યુ ઝીરો આઈ છેદમાં એટ આર પ્લસ મ્યુ ઝીરો આઈ છેદમાં સોળ આર. ચાલો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ છેદમાં એટ આર કોમન લઈ લો, એટલે થ્રી પ્લસ વન બાય ટુ છ ને સેવન, સેવન બાય ટુ આવું આવી જાય ને, મ્યુ ઝીરો આઈ છેદમાં એટ આર ઇન્ટુ સેવન બાય ટુ. રેડી? તો બી બરાબર આવશે સેવન મ્યુ ઝીરો આઈ છેદમાં આડું સોળ આર. દિશા બે ની અંદર છે તો અહીં અંદર. ચાલો આવી ગયો જવાબ, ચેક કરવો છે. સેવન મ્યુ ઝીરો એના છેદમાં સોળ આર અંદર જતી દિશામાં, યસ એ તમારો સાચો જવાબ છે. ચાલો આવી ગયો વિદ્યાર્થી મિત્રો, રેડી આગળ વધીએ. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલ કેન્દ્ર ઓ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? જો એ બી સી ડી ઈ એફ, તો એ બી અને ડી તારની દિશામાં, અહીં એ બી અને ડી ઈ તારની દિશામાં ઓ બિંદુ હોવાથી તેના વડે ઓ પાસે ક્ષેત્ર શૂન્ય થાય. ચાલો વાત આવે ચાપ એ ઈ એ એફ ઈ, હવે ચાપ એ ઈ એફ વડે ઓ પાસે ક્ષેત્ર બી વન મ્યુ ઝીરો આઈ થીટાના છેદમાં ફોર પાય, આ ચાપની ત્રિજ્યા આર વન, થીટા બરાબર મૂકો પાય, કારણ કે બંને ચાપ દ્વારા ખૂણો કેટલો થાય? પાય. રેડી? મ્યુ ઝીરો આઈ પાય, મ્યુ ઝીરો આઈ પાયના છેદમાં ફોર પાય આર વન. રેડી? ચાલો પાઈ પાઈ ઉડાડી નાખો, તો મ્યુ ઝીરો આઈ છેદમાં ફોર આર વન. દિશા ચેક કરે, ચાલો બંને ધારમાંથી પ્રવાહ સેમ દિશામાં પસાર થાય. રેડી? એટલે આમ, ઓકે, પ્રવાહ આમ જાય છે ને, આમ નથી આવતો, આમ જાય છે. તો અંદર આવશે, જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આમ પ્રવાહ પસાર થતો હોય તો અંદર જાય, અહીંયા ક્રોસ. હવે ચાપ બી સી ડી વડે ઓ પાસે ક્ષેત્ર મ્યુ ઝીરો આઈ થીટાના છેદમાં ફોર પાય આર ટુ, અહીં થીટા બરાબર પાય ચાપ, તો બી ટુ બરાબર મ્યુ ઝીરો આઈ પાય છેદમાં ફોર પાય આર ટુ, પાય પાય જાય, તો બી ટુ બરાબર મ્યુ ઝીરો આઈ છેદમાં ફોર આર ટુ અહીં અંદર જશે ને. ચાલો હવે ઓ પાસે પરિણામી ક્ષેત્ર બે અંદર છે, એટલે બી વન પ્લસ બી ટુ મ્યુ ઝીરો આઈ છેદમાં ફોર આર વન, મ્યુ ઝીરો આઈ ફોર આર ટુ. ચાલો મ્યુ ઝીરો આઈ છેદમાં ફોર કોમન, વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ આવી ગયું, અને એ બી અંદર જતી દિશામાં પરિણામી. રેડી? મ્યુ ઝીરો આઈના છેદમાં ફોર, વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ, યસ બી તમારો સાચો જવાબ છે. આવી ગયું વિદ્યાર્થી મિત્રો, રેડી? હવે આ રીતના બધા તમને હવે લગભગ આવડવા માંડશે ને. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આઈ પ્રવાહધારિત એક અતિ લાંબો તારને વાળીને બનાવેલા ખાસ આકારના આર ત્રિજ્યાના ત્રિજ્યાવાળો અર્ધવર્તુળાકાર ભાગ વાય, અર્ધવર્તુળાકાર ભાગ છે ને એ વાય
જેટ સમતલમાં છે તથા સુરેખ તારનો ભાગ છે ને એ એક્સ અક્ષને સમાંતર છે, તો ઓ બિંદુ એ પરિણામી ક્ષેત્ર. પહેલા તો આ માઇનસ એક્સ અક્ષની દિશામાં વહેતો તાર દ્વારા પ્લસ એક્સ અક્ષની દિશામાં અને ચાપ દ્વારા, ત્રણે દ્વારા મેળવી લઈએ. ચાલો હવે અહીં માઇનસ એક્સ અક્ષની દિશામાં વહેતા પ્રવાહધારિત તાર વડે ઓ પાસે ક્ષેત્ર, ચાલો એને બી વન કહો. બી વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ દિશામાં પ્રવાહનું વહન કરતો આ તાર, એના દ્વારા ચુંબકીય ક્ષેત્ર અર્ધ અનંત લંબાઈનો છે એવું માની લ્યો, કે આ છેડો છે અનંત છે અને આ છેડો અહીંયા, તો બી વન બરાબર મ્યુ ઝીરો આઈ છેદમાં ફોર પાય આર સાઇન થીટા વન પ્લસ સાઇન થીટા ટુ, અને દિશા જોઈ લો પ્રવાહ આમ વહે છે તો અંદર જશે એટલે માઇનસ કે કેરેટ, આ ઝેડ અક્ષ છે ને એ બહાર આવે અંદર બહાર આવે એટલે માઇનસ કે કેરેટ, તો આવશે બી વન ઇઝ ઇક્વલ ટુ અર્ધ અનંત લંબાઈનો છે ને, અર્ધ અનંત લંબાઈ માટે થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો તથા થીટા ટુ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય ટુ હે ને નાઇન્ટી, તો બી વન ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ છેદમાં ફોર પાઈ આર સાઇન ઝીરો પ્લસ સાઇન નાઇન્ટી સાઇન ઇન્ટુ કે કેરેટ, આ વન થઈ જાય ઝીરો સાઇન ઝીરો ઝીરો સાઇન નાઇન્ટી વન, તો બી વન બરાબર તમારું આવશે મ્યુ ઝીરો આઈ છેદમાં ફોર પાઈ આર કે કેરેટ. ચાલો આ બી વન આવી ગયું. હવે પ્લસ એક્સ દિશામાં વહેતા પ્રવાહધારિત અર્ધ અનંત લંબાઈના તાર વડે ઓ પાસે ક્ષેત્ર, ડાયરેક્ટ હવે લખી શકશો આના પરથી, જો બી ટુ મ્યુ ઝીરો આઈ છેદમાં ફોર પાય આર, એની દિશા પણ અંદર જ જશે આ બાજુ, અહીંયા બહાર આવે અહીંયા અંદર જ જાય એટલે માઇનસ કે કેરેટ જ, જમણા હાથના નિયમ અનુસાર હે ને માઇનસ કે કેરેટ. ચાલો આવી ગયું. હવે ચાપ દ્વારા, ચાપ વડે ઓ પાસે ક્ષેત્ર, એને બી થ્રી કયો, મ્યુ ઝીરો આઈ થીટા છેદમાં ફોર પાય આર, થીટા મૂકવાનું છે પાય કારણ કે ચાપ પાય જ થઈ નાખવાનો, જો પાય, તો બી થ્રી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ પાય છેદમાં ફોર પાય આર, આની દિશા પ્રવાહ આમ જાય છે ને રેડી, એટલે એક્સ અક્ષ છે આ બાર ધન એક્સ અક્ષ, તો અંદર ઋણ એક્સ અક્ષ એટલે માઇનસ આઈ કેરેટ, માઇનસ આઈ કેરેટ, રેડી. ચાલો તો હવે ઓ પાસે પરિણામી ક્ષેત્ર, ભાઈ પરિણામી ક્ષેત્ર શું થાય, બી વન બી ટુ અને બી થ્રી, મ્યુ ઝીરો આઈ છેદમાં ફોર પાય આર કે કેરેટ માઇનસ ઓ પ્લસ મ્યુ ઝીરો આઈ છેદમાં ફોર પાય આર માઇનસ કે કેરેટ પ્લસ મ્યુ ઝીરો આઈ પાય છેદમાં ફોર પાય આર માઇનસ આઈ કેરેટ. ચાલો તો બી ઇઝ ઇક્વલ ટુ કોમન શું નીકળશે આમાંથી, મ્યુ ઝીરો આઈના છેદમાં ફોર પાય આર, મ્યુ ઝીરો આઈના છેદમાં ફોર પાય આર, માઇનસ જ બહાર કાઢલો. ચાલો માઇનસ મ્યુ ઝીરો આઈના છેદમાં ફોર પાય આર એટલે કે કેરેટ પ્લસ કે કેરેટ પ્લસ પાય આઈ કેરેટ, રેડી. ચાલો તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ છેદમાં ફોર પાય આર માઇનસ ઓ કે કેરેટ ટુ કે કેરેટ પ્લસ પાય આઈ કેરેટ, આવું કઈ છે માઇનસ ટુ કે કેરેટ મ્યુ ઝીરો આઈ બેમાં માઇનસ નો માઇનસ મ્યુ ઝીરો આઈ છેદમાં ફોર પાય આર પાય આઈ કેરેટ પ્લસ ટુ કે કેરેટ આવી ગયું. ચાલો આવી ગયું, આગળ માઇનસ હોય ને આવી ગયું. ચાલો રેડી, જો આને વ્યવસ્થિત લખી દે એટલે આવું આવે ને,
બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ મ્યુ ઝીરો આઈ છેદમાં ફોર પાય આર પાય આઈ કેરેટ પ્લસ ટુ કે કેરેટ. રેડી, કમ્પ્લીટ? ચાલો, તો આ તમારો જવાબ છે બી, સાબિત થાય છે. ક્લિયર? ચાલો, તો આ બધા તાર દ્વારા આપણે મેળવી લીધું. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર લૂપમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની અક્ષ પર કેન્દ્રથી 4 સેન્ટીમીટર અંતરે, 3 સેન્ટીમીટર ત્રિજ્યા લૂપ છે, આર બરાબર 3 સેન્ટીમીટર, વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની અક્ષ પર તેના કેન્દ્રથી 4 સેન્ટીમીટર અંતરે, કેન્દ્રથી 4 સેન્ટીમીટર અંતરે એટલે એક્સ બરાબર 4 સેન્ટીમીટર, ચુંબકીય ક્ષેત્ર બી 54 માઇક્રો ટેસ્લા છે. તો કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? ઓકે, પેલા તો બીસી બરાબર શું થાય? મ્યુ ઝીરો આઈ ના છેદમાં 2 આર. રેડી, હવે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ એ સ્ક્વેર છેદમાં 2 x² પ્લસ આર સ્ક્વેરની 3/2. અહીંયા આર આર લઈ લ્યો, કારણ કે ત્રીજી આર લીધી છે. ચાલો, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ આર સ્ક્વેર છેદમાં 2, હું અહીંયા છે ને આર સ્ક્વેર કોમન લઉં છું એટલે અહીંયા આવશે 1 + x² છેદમાં આર સ્ક્વેર આખાની 3/2. તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ આર સ્ક્વેર છેદમાં 2, આર સ્ક્વેરની 3/2 એટલે શું આવે? આર ક્યુબ આવે. અને અહીંયા 1 + x² છેદમાં આર સ્ક્વેરની 3/2. ચાલો, આર સ્ક્વેર આર સ્ક્વેર જાય તો બી ઇઝ ઇક્વલ ટુ શું આવે? મ્યુ ઝીરો આઈ ના છેદમાં 2 આર, 1 + x² છેદમાં આર સ્ક્વેરની 3/2. રેડી, મ્યુ ઝીરો અને આઈ ના છેદમાં 2 આર એટલે તો બીસી, તો બીસી ના છેદમાં 1 + x² ના છેદમાં આર સ્ક્વેરની 3/2. તો બીસી બરાબર શું થાય? બી ઇન્ટુ 1 + x² ના છેદમાં આર સ્ક્વેરની 3/2. તો બીસી બરાબર આ કેટલું છે? 54 ને 54, 1 + x 4² છેદમાં 3² આખાની 3/2. બીસી બરાબર 54, 1 + 16 / 9 આખાની 3/2. બીસી ઇઝ ઇક્વલ ટુ 54 × 9 × 16 એટલે 25, 25 / 9 3/2. બીસી ઇઝ ઇક્વલ ટુ 54 × 5² છેદમાં 3² એની 3/2. તો બીસી ઇઝ ઇક્વલ ટુ 54 × 5² ઉડી જાય, 5 નો ઘન 25, 125 છેદમાં 3 નો 27. રેડી ને, 54 × 2 એટલે અહીં 27 જાય. તો બીસી બરાબર 2 × 125, તો બીસી બરાબર 250 માઇક્રો ટેસ્લા. તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર 250 માઇક્રો ટેસ્લા આવે. યસ, એ તમારો સાચો જવાબ છે. આવી ગયો વિદ્યાર્થી મિત્રો? રેડી? ઓકે, આ સાથે આ સેશનને પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે મળીશું. ત્યાં સુધી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.